સમગ્ર ઉત્તર ગુજરાત ભક્તિ રસમાં તરબોળ, ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ થી અંબાજીમાં સર્જાયો મિની મહાકુંભ. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેરાની હવે સોરે કરાએ જમાવટ થઈ રહી છે. લાખો પદયાત્રિકો દિવસ રાત જય અંબે બોલમાળી અંબેના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રિકોથી ભરચક બની રહ્યા છે. અરવલ્લીની ગિરિમારાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અંબાજી જેમ જેમ નજીક આવે તેમ તેમ પદયાત્રિકોના જોમ જુસ્સા અને ઉત્સાહમાં અનેક ગણો વધારો થતો જાય છે. અંબાજી મંદિરનું શિખર અને ધજા જોઈ યાત્રિકોના આનંદનો કોઈ પાર રહેતો નથી. ઘણા યાત્રિકો ભાવ વિભોર બની જતા તેઓની આંખમાં હર્ષના આંસુ અને મોં પર દર્શન કર્યાનો સંતોષ જોવા મળે છે. અંબાજી મંદિર ઉપર ધજાઓ ચડાવવાનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. ચાચર ચોકમાં ભક્તિની ચરમસીમાથી ભવ્ય માહોલ જોવા મળે છે. દૂર દૂરથી પદયાત્રા કરીને દિવસોથી ચાલી રહેલા માય ભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા છે. અંબાજી મંદિર પરિસર અને રસ્તા ઉપર માતાજીના અવિરત જયઘોષથી દિવ્ય માહોલની અનુભૂતિ થાય છે. અંબાજી ભાદરવી મહામેરો માય ભક્તો માટે યાદગાર સંભાળો બની રહે છે. પદયાત્રા દરમિયાન જીવનની રોજિંદી ઘટમાર અને ઘડિયાળના કાંટે ચાલતા ભૌતિક જીવનમાંથી માણસને મુક્તિનો અનુભવ થાય છે. પદયાત્રા દરમિયાન યાત્રિકો પોતાનું ભૌતિક અસ્તિત્વ ભૂલીને સૌની સાથે એક બની બસ જય અંબે જયઘોષ સાથે ચાલતા રહેવાનું. ના કોઈ ટેન્શન કે ના કોઈ ચિંતા, એકદમ મુક્ત, સ્વતંત્ર અને ભક્તિમાં લીન બની જવાનું. ઈચ્છા થાય ત્યારે ચાલવાનું, મન થાય ત્યારે બેસીને આરામ કરવાનો અને વરી ભક્તિની મોજ આવે તો ગમે ત્યાં ગરબે ઘૂમી નાચી પણ દેવાનું. જે લોકો ક્યારેય કોઈ પ્રસંગમાં ડાન્સ કરી શકતા નથી કે પોતાના ગામની માળવણીમાં નવરાત્રિમાં ગરબે પણ નથી રમી શકતા તેવો ઘણા લોકો અત્યારે મહામેરામાં માતાજીની ભક્તિમાં ઝૂમી ગરબા રમતા જોવા મળ્યા છે.